કચ્છના ખાવડા પાછું આવેલ ગામમાં ઝાડા ઉલટીના કેસો વધતા જોવા મળતા આરોગ્ય અધિકારીની ટીમે મુલાકાત લીધી હતી અને મીડિયા સાથે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મોટી રોતડ ગામે ખાવડાથી જે 3-4 કિલોમીટર દૂર આવેલું છે ગામમાં થોડાક દિવસથી ઝાડા ઉલટીના કેસો વધી ગયા હોવાથી ત્યાંના સરપંચે 26 તારીખે રાતે અમને કોલ કરીને જણાવ્યું કે ભાઈ ઘણા બધા કેસો છે અને ડેથ પણ થઈ રહી છે. તો રાતે 26 તારીખે અમે લોકોએ અહીંની ટીમ મોકલી અને રાતે જે મેડિકલ ઓફિસર છે દિનારા પીએચસી આવે છે તો રાતે જઈને એ લોકોએ તપાસ કરી તો ખરેખર એક ડેથ થઈ હતી ઘરે 12 તારીખે. એક પેશન્ટ જે બાળક હતું એ 19 તારીખે રસ્તામાં આવતા હતા, જીકેજીએસમાં આવતા હતા, ગુજરી ગયું હતું. એટલે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ પરિસ્થિતિ ગંભીર છે, થોડી કંઈક બીમારીના કારણે કોઈ મોત થઈ રહ્યા છે. એટલે એ જ રાતે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ સવારે જે ટીમ છે એને મોકલીશું. સવારે આરસીએચઓ અને ઈએમઓ સાહેબ બંને ટીમ કરીને ત્યાં ગયા હતા અને બધી તપાસ કરી તો જાણવા મળ્યું કે ભાઈ ત્યાં જે ડેથ થઈ હતી એ ઝાડા ઉલટીના કેસ હતા ખાસ કરીને. અને ટોટલ પછી અમે લોકોએ એવું કર્યું કે ભાઈ ત્યાં જેટલા ઘરો છે 537ની વસ્તી છે, 73 ઘરો હતા, એ બધા ઘરોમાં ક્લોરિનેશનની તપાસ ને બધું, પાણી કયો સોર્સથી પીવે છે એ બધી તપાસ કરી. કોઈ જગ્યાએ કોઈ ભોજન બનાવીને બધાએ ભેગા મળીને ખાધું હોય એવી કોઈ પણ હિસ્ટ્રી જાણવા મળી નથી કે બધાએ કદાચ એક સાથે ખાધું હોય તો ઝાડા ઉલટીના કેસ થઈ શકે છે, જો બહારનું કંઈ ખાધું હોય તો. પણ એવી કોઈ વસ્તુ જાણવા મળી નહીં. તો પાણીના સોર્સ દૂષિત પાણીના કારણે જ આ થયેલું હોવું જોઈએ. પછી અમે લોકોએ પાણીના સેમ્પલ બી લીધા અને વાસ્મોમાં બી મોકલ્યા, જીકેજીએચમાં બી મોકલ્યા અને સાથે સાથે સ્ટૂલ સેમ્પલ્સ જે હોય છે એ પણ લીધા અને એ પણ તપાસ માટે મોકલ્યા. તો જે તપાસ મોકલી આપણે એની અંદર કોલેરાના જંતુઓ દેખાઈ આવ્યા હતા આપણને. પછી અમે લોકોએ ત્યાંના સંપની મુલાકાત લીધી કે સંપની અંદર પાણી ક્યાંથી આવે છે. ગામના જે સરપંચ છે એમની જોડે મળ્યા, લોકોને મળ્યા બધાને. એ લોકોએ એવું કીધું કે 15-15 દિવસે પાણી આવે છે. હવે પાણીનો સંગ્રહ થાય અને પાણીનો સંગ્રહ થાય એટલે બીજા બધા જ જે પાણીજન્ય રોગો અને મેલેરિયાનો ખાસ જે વાહક જે છે જંતુઓ આપણા, મચ્છર, એ પાણીની અંદર થાય છે, ડેન્ગ્યુ જે છે, તો ત્યાં એવા કેસીસ પણ ઉદ્ભવી શકે છે. એટલે અમે લોકોએ એમને ઢાંકીને રાખવાની વાત કરી, પાણી ખાસ ઢાંકીને રાખવાનું. અને જે પાણી પીવે છે કાં તો એ ક્લોરિનેશનવાળું પાણી પીવે અથવા તો આપણે ઉકાળીને પાણી પીવે. તો બંને રીતે અમે લોકોએ જે 73 ઘર છે એની અંદર એ લોકોને મુલાકાત લીધી અને આ રીતે જે આરોગ્ય શિક્ષણ આપવાનું છે એ આપ્યું. સાથે સાથે એ લોકોને કીધું કે ભાઈ તમારા જે ટાંકા છે, દરેક ફળિયામાં એક ટાંકું હતું, કે ભાઈ એની સફાઈ ખાસ કરતા જાઓ. એ સફાઈ તો કરે છે એ લોકોના ફળિયાની, પણ જે સંપ જે છે ત્યાં બે કૂવાનું પાણી અને એક જે બાજુમાં જે છે ચેકડેમ છે એનું પાણી બી આવતું હતું, એની જે છે સફાઈ નથી થતી. એટલે અમે લોકોએ આ બધી વસ્તુઓ માનની ડીડીઓ સર અને માનની કલેક્ટર સાહેબ સાથે બી ચર્ચા કરી છે અને પાણી પુરવઠા વિભાગને પણ અમે લોકોએ લેટર લખ્યો છે. સાથે સાથે અમારા જે ત્યાંના સ્ટાફ છે એને પણ જાણ કરી છે કે ભાઈ તમે પણ એન્શ્યોર કરજો કે આ પાણી દૂષિત ન રહે, એ લોકોને જે ક્લોરિનેટેડ વાટર મળવું જોઈએ, શુદ્ધ પાણી મળવું જોઈએ વાપરવા માટે અથવા પીવા માટે, એ એન્શ્યોર કરે અને તો જ આપણે આ વસ્તુઓને આપણે રોકી શકીશું.